વાત કરીએ, ખાસ ચક્કાજામ કરવામાં આવ્યો હતો મોડાસામાં. છેલ્લા 3 દિવસથી રાત્રિના સમયે વીજ ગુલ થતા લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, યુજીવીસીએલની કચેરીની સામે જ લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. શહેરમાં છેલ્લા 3 દિવસથી રાત્રિના સમયે વીજ ગુલ થયાના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 9 કલાકના સમયના ગાળા છે, તેમાં પણ યુજીવીસીએલ દ્વારા વીજ કાપ કરવામાં આવ્યો હતો. લોકોએ રસ્તા કહી શકાય રસ્તા પર બેસીને સુઈ જઈને ખાસ ઉપરાંત કાર તેમજ બાઇક જેવા વાહનો પણ આડા મૂકીને રસ્તો બ્લોક કર્યો હતો. લગભગ કહી શકાય છેલ્લા 3 દિવસથી વીજળી ગુલ થતા સોસાયટી તેમજ શહેરના ગ્રામ્ય વિસ્તારના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો દ્વારા રસ્તા બ્લોક કરાતા શહેર પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે દોડી આવી હતી. લોકો દ્વારા રસ્તા પર સુઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારે પોલીસ દ્વારા અધિકારીને જાણ કરાતા અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા. અધિકારીએ લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવાની પણ ખાસ આશ્વાસન આપતા મામલો છે તે થાળે પડ્યો હતો. એમ 3 દિવસથી 8:45 એટલે લાઈટ બંધ કરવાનું, અહીંયા ગાડી આવો એને ફોન કરો બોલા સાહેબ ને, તો પણ બોલા સાહેબ આવતા નથી ને એમ કહે છે. કાલે મારો ફોન લાગી ગયો છે તો કે આ ફીડર બગડી ગયું છે, એના બદલે અમે નવું ફીડર લગાવવાના છીએ. 3 દિવસથી ફીડર નથી લગાવી શકતા, એટલે નવાઈ ની વસ્તુ છે. ફોન બી કોઈ ઉપાડતા નથી અને ફોન બી ઉપાડતા નથી. હું ફોન ને બતાવું મારા મોબાઈલ માં કેટલા ફોન લગાવેલા છીએ. છોકરો પરીક્ષા ચાલુ છે, છોકરાઓની પરીક્ષા ચાલુ, ઘરમાં કોઈ બીમાર માણસ હોય એ બધાને કરવાનું છું. અને બધી બાબતોમાં એક જ વસ્તુ છે કે એમને પોતાના એસઆરએમ માં 3 ગાડી લાઈટો ચાલુ પડી લેવાનું અને અહીંયા ગાડી બીજાને હેરાન કરવાના. દિનેશભાઈ બુટાલા. લાઇટનો પ્રશ્ન છે એ આવતીકાલે 12 વાગ્યા પહેલાં એમનો સોલ્યુશન આવી જશે. અને જે 3 દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર સબસ્ટેશન મોડાસા સબસ્ટેશન જે છે એની ઇન્ડોર કેબલ બળી ગયેલો હતો, જેના કારણે આખું ફીડર બંધ હતું. એ ફીડરને ચાંદ ડેગ્રી સબસ્ટેશનમાંથી સહારા ફીડરમાંથી જે લાઈન જોડી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરેલો હતો. એના કારણે ઓવરલોડના કારણે જે પણ સમસ્યા હતી, જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને 12 વાગ્યા પહેલાં એનું નિરાકરણ આવી જશે. સાહેબ, છેલ્લા 3 દિવસથી 9 વાગ્યાની પછી જ લાઈટ જતું હતું, એવું કારણ કેમ સાહેબ? બસ એ ઓવરલોડના કારણે જે લોડ ચેન્જ કર્યો હતો, બે જે ફીડર ભેગા હતા લોડ ચેન્જ કર્યો હતો, ઓવરલોડ હતો એના કારણે જે ટ્રિપિંગ આવતા હતા. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે કે નહીં? આ પરિસ્થિતિને અમે જે એનો સોલ્યુશન લાવી દઈશું, આવી પરિસ્થિતિ નહીં રહે.